રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે, મળી જાય જો કુદરતનું સાનિધ્ય રંગોની ભાષામાંથી શબ્દ નીકળે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર પંડ્યા અને એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ગુજરાતના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 64મું કલા પ્રદર્શન લઈને અમદાવાદના લો ગાર્ડન એરિયામાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત થયું છે. ગુજરાતના લગભગ 1100 જેટલા કલાકારોની કલાકૃતિઓ અહીં પ્રદર્શિત થઈ છે. કેટલીક કલાકૃતિઓ હૃદયની અંદર ઉતરી જાય તેવી છે અને કેટલીક કલાકૃતિઓ કંઈક સંદેશો આપી રહી છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા 64મા રાજ્ય કલા પ્રદર્શન એટલે કે સ્ટેટ આર્ટ એક્ઝિબિશનની શરૂઆત થઈ. અમદાવાદમાં યોજાયેલા આ પ્રદર્શન અંગે મુંબઈ સમાચાર સાથે વાત કરતા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સચિવ ટી આર દેસાઈએ કહ્યું કે ગુજરાતની સ્થાપનાના વર્ષ 1961થી અવિરત આ પ્રદર્શન યોજાય છે અને આ 64મું પ્રદર્શન છે. એક્ઝિબિશન 11 જુલાઈ સુધી સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી જોઈ શકાશે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી એ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્વાયત્ત સંસ્થા છે. આ સંસ્થા ગુજરાતના કલાકારો કે જેઓ પેઇન્ટિંગ, સ્કલ્પચર, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી એમાં એમની વિશેષ કાર્યદક્ષતા પ્રાપ્ત કરે એ માટેના પ્રયાસો સતત કરે છે. પ્રત્યેક વર્ષે કલા સ્પર્ધાનું આયોજન થાય છે. તાજેતરમાં 64મા રાજ્ય કલા પ્રદર્શન અને એનું કોમ્પિટિશનનું આયોજન લલિત કલા અકાદમી દ્વારા થયું. એમાં આશરે 83 જેટલા ભાગ લેનાર વિનર્સની કૃતિઓ લલિત કલા અકાદમીની ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવી. તમામ કલાકારો એ ખૂબ જ હોંશપૂર્વક ભાગ લીધો અને એ તમામ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે લલિત કલા અકાદમી તરફથી ગજ્જર હોલમાં એક વિશેષ કાર્યક્રમનું શરૂઆતમાં એક્ઝિબિશન પહેલાં આયોજન થયું. એમાં મહદ લગભગ 700 થી 800 કલાકારોએ ભાગ લઈ એમને ખુશી વ્યક્ત કરી. પ્રત્યેક વર્ષે આ પ્રદર્શન થાય છે. ગુજરાતના કલા જગતમાં કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે એ માટેના અમારા પ્રયાસો સતત જારી રહેશે. અસ્તુ. આ પ્રદર્શનમાં પેઇન્ટિંગમાં સ્કલ્પચર, ફોટોગ્રાફી અને ગ્રાફિક્સ આર્ટમાં 83 જેટલી વિજેતા આર્ટ કૃતિઓ રજૂ થઈ છે. આ પ્રદર્શન યોજાય તે અગાઉ ગજ્જર હોલ ખાતે લલિત કલા અકાદમીના સચિવ ટી આર દેસાઈ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ચિત્રકાર વૃંદાવન સોલંકી અને ચિત્રકાર અને અભિનેતા કનુ પટેલની ઉપસ્થિતિમાં ઇનામ વિજેતા કૃતિઓના આર્ટિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા. જાણીતા ચિત્રકાર અને અભિનેતા કનુ પટેલે જણાવ્યું કે ચિત્રકારોએ પોતાના કામ દ્વારા કળાસર્જનની ઓળખ ઊભી કરવી પડશે, કારણ કે કોઈ બીજાના માર્ગે ચાલીને ક્યારેય પોતાની આગવી ઓળખ બની શકતી નથી. કળાસર્જન યાત્રામાં સતત સાધના દ્વારા જ કળાનો નિખાર આવે છે. કલાકારોને એક અનુભવ તો હશે કે આપણને આપણે ધૂની છીએ તેવી શબ્દાવલીથી નવાજવામાં આવે છે. કલાકારો એ ધૂન જે છે એને પેશન અંગ્રેજીમાં એના માટે શબ્દ છે. તે કલાકાર એક રાહ પર જ્યારે ચાલે છે ત્યારે એ જગ્યાએ પહોંચે છે. તાઓ ઉપનિષદમાં એવું કહ્યું છે કે એ પથ એવો છે કે ત્યાં ચાલીને કેટલાક લોકો પહોંચી ગયા છે અને પહોંચ્યા છે, પણ એનો રસ્તો નક્કી નથી. એટલે આપણે ત્યાં એક પણ બીજી પણ ચોખવટ કલાકારોએ આપણા કરી છે કે કોઈના માર્ગે ક્યારે પહોંચાતું નથી. એટલે મારી વાત અંતિમ બે શેર કહી અને પૂરી કરું છું, કારણ કે હજુ આગળ ઇનામો આપણે વહેંચવાના છે અને એનો ઉત્સાહ પણ આપણે લેવાનો છે અને સૌને અભિનંદન પણ આપવાના છે. પણ આ વાત એટલી જ છે કે કોણ કહેતા હૈ કે બુદ્ધ કદા તૈયાર કર શિલ્પ, બુદ્ધ કદા એટલે પુતળું. કોણ કહેતા હૈ કે બુદ્ધ કદા તૈયાર કર સકે તો પથ્થર તરાશ કર આઈના તૈયાર કર સકે તો પથ્થર તરાશ કર આઈના તૈયાર કર. ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે જણાવ્યું કે લલિત કલા અકાદમી દ્વારા યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા 8 વર્ષથી દરરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે અને ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો કાગળ પર સર્જન કરીને તેના પ્રત્યે લોકોની જાગૃતિ આવે તે પ્રયત્ન કરે છે. પહેલાં તો એક વસ્તુ હું એ કહીશ કે હું એવરીડે એક પેઇન્ટિંગ બનાવું છું વોટર કલર, જે 2976 દિવસ થયા છે. તો મારું એવું માનવું છે કે કોઈ પણ મીડિયમમાં હોય, જેમ કે મને વોટર કલર વધારે ગમે છે, તો વોટર કલરની અંદર એક જો તમે ડેલી રિયાઝ નહીં કરશો તો જે તમારે એનું એક ઇનપુટ તમને આઉટપુટ જે જોઈએ છે એ નહીં મળશે. અને કોઈ પણ માધ્યમ હોય છે એ રિયાઝ માગે, અને કળા એક એવી વસ્તુ છે કે જે રિયાઝ વગર નથી આવતી. એટલે લગભગ 8 વર્ષથી ઉપર થઈ ગયા છે અને જે હું એવરીડે પેઇન્ટિંગ બનાવું છું ને એની અંદર મને બહુ બધા એવોર્ડ પણ મળેલા છે. અને ઇન્ડિયામાંથી બહુ બધા સ્ટેટ એવા છે કે જેમાં IAS ને IPS ઓફિસરો પણ મારી પાસે શીખે છે. તો મને એ વાતનો ગર્વ છે. અને બીજું કે આ જે પેઇન્ટિંગ છે સ્ટ્રીટ વ્યૂને મેં બનાવેલું છે, તો એવા ઘણા બધા એવા પેઇન્ટિંગ પણ છે મારા કે જે સોલ્ડ આઉટ ફોરેનની અંદર પણ થયેલા છે અને ઘરે આવીને પણ લોકો લઈ જાય છે. એટલે મને એક વસ્તુને એ ગર્વ થાય છે કે મારે ક્યારે પણ એક કામ માટે ક્યારે નથી જવું પડ્યું. જેટલું રિયાઝ કર્યું છે એટલું સામેથી પણ મને મળ્યું છે. પ્રસ્તુત ચિત્રમાં મેં એક આઇસોલેશન ડાયરીઝ એનું ટાઇટલ આપ્યું છે. થોડું મિક્સ મીડિયા વર્ક છે. એના 3 ભાગ જાણે ડાયરીના અલગ અલગ પાના હોય અને એમાં જાત સાથેનો સંવાદ અને દિવસ રાતના એક સેલ્ફ સાથે ડાયલોગના અનુભવો હોય એ પ્રકારની કંઈક ફિલિંગ વ્યક્ત કરી છે. હા, જરૂર જરૂર. કે અત્યારે નાના બાળકો કે આપણા જનરેશનની કોઈ પણ વ્યક્તિ અત્યારે જ્યારે મોબાઈલમાં ખોવાઈ જાય છે ત્યારે એ પોતાની જાત સાથેનું તાદાત્મ્ય પણ ક્યાંક ખોઈ બેસે છે, લિંક પણ ખોઈ બેસે છે. તો બેટર છે કે ક્યારેક મોબાઈલ તો ખરેખર આપણને આપણા આત્માથી કે આપણા જાતથી દૂર લઈ જાય છે, તો ક્યાંક એ ફરી પોતાની જાતને ખોળવાની, જાત સાથે સંવાદ સાધવાની અને પોતાને ઇમ્પ્રૂવ કરવાની વાત ક્યાંક રજૂ થઈ છે એમ કહી શકું હું. મેં જે આર્ટવર્ક મૂકેલું છે એ આર્ટવર્ક અહીંયા નેચર રાજભોગ ટાઇટલ આપેલું છે એનું. અને એમાં એક યુનિક આઈડિયા મેં એ વાપર્યું હતું કે એમાં જે પેપર, ચા પેપર, ટી પેપર કપ આવે એ પેપર કપને બોટમ પાર્ટ કટિંગ કરીને અને એની અંદર જે નેચરનો પાર્ટ છે એ જ નેચરને અંદર ડ્રો કરીને મેં ડિસ્પ્લે રજૂઆત કરી છે. હું ઘણા 2009 મારું ફાઇન આર્ટ્સ કમ્પ્લીટ થયું હતું. એના પછી મેં આર્ટવર્ક ચાલુ કર્યું હતું અને અત્યારે મારી આનંદ નિકેતન સ્કૂલમાં જોબ છે મારી, ડ્રોઈંગ ટીચર, એઝ અ ડ્રોઈંગ ટીચર. અને હું અત્યારે નેચર ઉપર એ વર્ક કરું છું અને ગણેશ ઉપર એ કામ કરું છું. ગુજરાત રાજ્યની રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા દર વર્ષે રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે, કળાનો વિકાસ થાય એ હેતુસર રાજ્ય કલા પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 64મા રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું. ત્યાર પછી પસંદગી પામેલી કળાકૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે. આ કળા પ્રદર્શનમાં આવેલા ચિત્રકારોએ પોતાની કલા વિશે વાત કરી. આ પેઇન્ટિંગ છે પાદર, એનો વિષય છે પાદર. પાદરમાં જે વાતાવરણ, જે રમણીય વાતાવરણ વડવાઈ એક ગાડું આવી રહ્યું છે, એક પનિહારીઓ પાછળ આવી રહ્યું છે, એ મેં વોટર કલરમાં કરવાનો પ્રયત્ન કર્યો. બેઝિકલી હું એક કાર્ટુનિસ્ટ છું, હું દિવ્ય ભાસ્કરમાં કાર્ટુનિસ્ટ છું. તેમ છતાં વોટર કલર મારો જ્યારે અભ્યાસ કરતો ત્યારનો મારો પ્રિય વિષય રહ્યો છે. રેગ્યુલર વોટર કલરમાં અમે લાઈવ પેઇન્ટિંગ્સ વગેરે કરતા હોઈએ છીએ. એ જોઈને મને એમ થયું કે આ વખતે હું મારા ગામનું જે હું મારા બચપનના સમયમાં જ્યાં ગુજાર્યું છું એ વસ્તુને હું લાવવાનો ટ્રાય કર્યો છું. એક કેનવાસ, એક્રેલિક ઓન કેનવાસ ઉપર મેં લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે, જય માળીનું પેઇન્ટિંગ બનાવેલું છે. જૂનું ભરતકામ જે કરતા હોય એ રીતના આખા ચિત્રમાં ટાંકા ટાંકેલા છે અને માત્ર ટપકાથી જ આખા ચિત્રને બહાર લાવવા પ્રયત્ન કરેલો છે. ચિત્ર વગર જીવન શક્ય જ નથી અને પબ્લિક આજે ચિત્રથી દૂર ભાગે અને માત્ર ગણિત વિજ્ઞાન પાછળ ભાગે છે એ ખોટું છે. કારણ કે કોઈ પણ માણસને આનંદ જોતો હોય તો એક કલા આપે છે, એમાં ચિત્રકળા પણ એક મહત્ત્વનો રોલ ભજવે છે. લલિત કલાના 64મા રાજ્ય કલા પ્રદર્શનમાં મારી તસવીરને ફર્સ્ટ પ્રાઇઝ મળેલ છે, 10,000 રૂપિયા. આ તસવીર ગુણભાઈ ટેકરા જ્યારે એ લોકો બધા મૂર્તિ બનાવે છે ત્યારે અમે ત્યાં ફોટોગ્રાફી કરવા માટે ગયેલા, તો દરવાજા બારી બારણા બધું ખુલ્લું હતા અને દિવસના 11:30 આરામથી બધા સૂતા હતા. એટલે એમને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા કે કોઈ કશું લઈ નથી જવાનું, એટલે મેં એનું ટાઇટલ પણ આપ્યું છે ભગવાન ભરોસે. લલિત કલા એકેડેમી દ્વારા મને શિલ્પકલામાં પુરસ્કાર મળેલો છે અને મેં મારી અહીં કલાકૃતિ લાઈફ ઇન ધ લાઈટ એ વિશે, એ સબ્જેક્ટ ઉપર મેં કામ કરેલું છે.
જેમ કે અત્યારે લાઇટ્સ એટલે પાવર અત્યારે જો દુનિયામાં ના હોય, એક યુનિટ પણ ના હોય, તો શું હાલત થાય? એટલે મેં પાવર્સના હિસાબે માણસ ટોપ ઉપર જાય છે એ અહીં બતાવવાનો પ્રયાસ કર્યો છે. રવિશંકર રાવળ કલાભવન ખાતે શરૂ થયેલા આ એક્ઝિબિશનમાં 1100 કરતાં વધારે આર્ટિસ્ટ, આર્ટ સ્ટુડન્ટ્સ અને બાળ કૃતિઓના 1200 કરતાં વધારે પેઇન્ટિંગ પ્રદર્શિત થયા છે, જેમાં ગુજરાતનો કળા વારસો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારોએ પોતાનું મૌલિક સર્જન કર્યું છે અને કલાકૃતિમાં સમાજને અનોખો સંદેશો પણ આપ્યો છે. ગુજરાત સ્ટેટ લલિત કલા એકાદમી ઉર્મીબેન પર એવોર્ડથી હું સન્માનિત છું. આ મારું પેઇન્ટિંગ છે જે લવ ઓફ મેન એન્ડ વુમન પર તૈયાર કરવામાં આવેલું છે, જેમાં મેં સ્ત્રી અને પુરુષ પ્રેરિત ક્યુબિઝમ ટેકનિકમાં મારું પૂરું કામ તૈયાર કરેલું છે. મારી એચિંગ ગ્રાફિક્સ છે જેને 64મા રાજ્ય લલિત કલા એકેડેમીનો એવોર્ડ છે અને હું બાળપણ પર કામ કરી છું. ચાઇલ્ડહુડ મેમરી એટલે એને રિલેટેડ મારું કામ છે. ચાઇલ્ડહુડ મેમરી જે બુદ્ધિના બાલ આપણને પસંદ હોય છે તે એક કમ્પોઝિશન છે. અને ગુજરાત રાજ્ય કલા ઘણા વર્ષોથી સ્પર્ધા આયોજિત કરે છે અને એ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરીએ, એવોર્ડ મળે તો આપણને ખબર પડે છે કે આપણું કામ ક્યાં સ્ટેન્ડ કરે છે. એટલે એનો ખૂબ ખૂબ આભાર છે કે લલિત કલા એક આવું મોટું પ્લેટફોર્મ આપી રહી છે દરેક કલાકારને. મેં ચારકોલ પેઇન્ટિંગ બનાવ્યું છે, ભાવનગરનો સ્ટ્રીટ વ્યૂ છે, ત્યાં બેસીને બનાવેલું છે. મારે બનાવતા 20 દિવસ થયા છે પેઇન્ટિંગ બનાવ્યું. હું સિવિલ એન્જિનિયર છું અને ડ્રોઈંગ મારી હોબી છે. અત્યારે મેં ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમીમાં પાર્ટિસિપેટ કર્યું હતું ગ્રાફિક્સની અંદરમાં. મારું ડ્રોઈંગ છે સીલિંગ અંડર ધ મૂન લાઇટ, એટલે જેમ દરિયામાં જઈને આપણને શાંતિ મળતી હોય છે અને સેલિંગ કરવાથી મન શાંત થતું હોય છે, તો એ રીતના બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. અહીંયા મેં ગુજરાતી કેલિગ્રાફી કરી છે અને જેનું ટાઇટલ છે અક્ષર ચેતના. આ કામ એક્ઝિબિટ કરવા બદલ હું સ્ટેટ લલિત કલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું લગભગ પૂર્ણ પેઇન્ટિંગ બનાવું છું અને રિયાલિસ્ટિકમાં બનાવું છું. આ થોડાક મેં એબ્સ્ટ્રેક્શનમાં હું જવા પ્રયત્ન કરી રહ્યો છું, એટલે એની અંદર ફોર્મ બતાવેલા છે, પૂર્ણ ઘર બતાવ્યું છે, મકાન બતાવ્યું છે, પણ એકદમ શોર્ટકટમાં એટલે બહુ જ થોડું કામ અને કલરનું કામ વધારે છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. અને લલિત કલાએ જે મને નહીં દરેક કલાકારોને જે પ્રોત્સાહન આપે છે અને મારું ચિત્ર લાગ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ પેઇન્ટિંગ મેં 2 દિવસમાં બનાવી છે અને આ પેઇન્ટિંગ મેં પિકાસોથી ઇન્સ્પાયર થઈને બનાવી છે. અને જે પિકાસો જેવી રીતે પેઇન્ટિંગને મર્જ કરીને બનાવે છે તો એવી રીતે જ મેં બનાવવાનો ટ્રાય કર્યો છે. મને આ શિલ્પમાં પ્રોફેશનલ કેટેગરીમાં એવોર્ડ મળેલો છે. 64મા રાજ્ય કળા પ્રદર્શનમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. એનું ટાઇટલ નેચર્સ બેલેન્સ છે. મેં પ્રકૃતિ અને મનુષ્ય અને પક્ષી વચ્ચે એક બેલેન્સની વાત કરી છે. એ બેલેન્સને દર્શાવવા માટે મેં બેરિંગ મૂકી અને એને થોડું ફરતું બતાવ્યું છે. આજે પેઇન્ટિંગ જે મેં બનાવી છે, મને વર્ષોથી મ્યુઝિક ઉપરનો બહુ શોખ છે અને મ્યુઝિક મને અત્યારે એનો ટાઈમ મળતો નથી, એટલે હું પેઇન્ટિંગમાં મ્યુઝિક કરીને પોતાનો આનંદ મેળવું છું. અને આ પેઇન્ટિંગમાં મેં જે તો સિતાર વગાડે છે એની સાથે એક પ્રાણી હરણ જે એને એટલું સાંભળતું હોય એ રીતે મેં પેઇન્ટિંગ બનાવ્યું છે. સંગીત એવી વસ્તુ છે કે પોતાના મનને આનંદ મળે એ રીતે એ કરે તો એને પોતાના અંદરથી એટલી શાંતિ અપાય છે અને પોતાના મનને ખુશ કરી દે છે.